વર્ષા ઋતુ વિદાય થઈ રહી છે આપણે અલ્પવર્ષા અને અતિવર્ષાનો અનુભવ કર્યો છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાના ઘણા વિસ્તારો એક વિશિષ્ટ પ્રકારની વર્ષાનો અનુભવ કરી રહ્યા છે અને તે છે એસિડ વર્ષા આપણે માનીએ છીએ કે વરસાદનું પાણી એકદમ શુદ્ધ હોય છે પરંતુ હકીકતમાં પ્રદૂષણને કારણે હવામાં વિવિધ પ્રકારના ઝેરી કણો અને વાયુઓ ભળેલા હોય છે જે વરસાદી પાણી સાથે ભળીને જ્યારે ધરતી પર વરસે છે ત્યારે તે એસિડ વર્ષા બની જાય છે આ તેજાબી વર્ષા જમીન પશુપંખી મનુષ્ય પ્રકૃતિ પૃથ્વી પરના સ્થાપત્યો સ્મારકો પ્રતિમાઓ બધા જ માટે નુકસાનકારક અને જોખમી છે એસિડ વર્ષા કઈ રીતે બને છે કઈ રીતે તે નુકસાન પહોંચાડે છે અને તેના દુષ્પ્રભાવને કઈ રીતે ઓછો કરી શકાય તે અંગે વિસ્તારથી ચર્ચા કરે છે ચિંતન ભટ્ટ સ્વર છે શાહનો વિજ્ઞાન અમૃતતુલ્ય વરસાદી પાણી બની જશે તેજાબી ઝેર વરસાદની ઋતુ હોય ત્યારે વરસાદ અને તેને સંલગ્ન વાત કરવાનું મન થાય તે સ્વાભાવિક છે આ વર્ષે આપણે અલ્પવર્ષા અને અતિવર્ષાનો અનુભવ કર્યો હવે તો વરસાદના વળામણાનો સમય આવ્યો ત્યારે એક વિશિષ્ટ પ્રકારની વર્ષા એસિડ વર્ષા વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ એસિડ રેઇન શબ્દ સમૂહનો સૌથી પહેલો પ્રયોગ અઢારસો બાવનમાં સ્કોટિશ રસાયણશાસ્ત્રી રોબર્ટ અંગુસ્મિથે કર્યો હતો તેઓ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ઔદ્યોગિક શહેરોના વરસાદી પાણીનો રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ કરી રહ્યા હતા ઓગણીસો સાહીઠના દશકના અંતમાં જ્યારે પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકામાં આ ઘટનાએ પોતાનો પ્રકોપ દર્શાવ્યો ત્યાં સુધી તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી અલબત્ત કેટલાક પગલાં લેવાથી તેની અસર ઓછી પણ થઈ છે મૂળ વાત પર આવીએ તે પહેલાં રસાયણશાસ્ત્રના એક માનાંક વિશે જાણી લઈએ આ માનાંક છે પીએચ પીવાના પાણીની ગુણવત્તા સૌંદર્ય પ્રસાધનોની ગુણવત્તા વગેરેનો ક્યાસ કાઢવા માટે પીએચ માનાંકનો ઉપયોગ થાય છે સંજ્ઞાની રીતે જોઈએ તો તે પાણી અથવા જેમાં પાણી દ્રાવક હોય એવા દ્રાવણમાં હાઇડ્રોજનની શક્તિ દર્શાવે છે જે દ્રાવણ તેજાબી હોય એટલે કે હાઇડ્રોજનના આયન વધુ હોય તેનું પીએચ મૂલ્ય ઓછું હોય છે જ્યારે પીએચ મૂલ્ય વધારે હોય તે આલ્કલાઇન દ્રાવણ હોય છે ઉદાહરણ તરીકે લીંબુનું પાણી તેજાબી ગુણધર્મ ધરાવે છે જ્યારે સોડા આલ્કલાઇન છે અતિશય તેજાબી દ્રાવણનું પીએચ મૂલ્ય ત્રણ પોઈન્ટ પાંચ કરતાં ઓછું હોય છે જેમ કે સરકાનું પીએચ મૂલ્ય લગભગ બે પાંચ હોય છે જ્યારે પીએચ મૂલ્ય નવથી વધારે હોય ત્યારે તે અતિશય આલ્કલાઇન દ્રાવણ કહેવાય છે ઉદાહરણ તરીકે બ્લીચિંગ પાણીનું પીએચ મૂલ્ય બાર પોઈન્ટ પાંચ જેટલું હોય છે શુદ્ધ પાણી એટલે પીએચ સાત મૂલ્યનું પાણી પીએચનું મૂલ્ય ઝીરોથી ચૌદ સુધીનું હોય છે આટલી પ્રાથમિક જાણકારી સાથે આપણે મૂળ વાત પર આવીએ આપણી માન્યતા છે કે વરસાદનું ઝીલેલું પાણી એકદમ શુદ્ધ હોય છે આ માન્યતા સાચી પણ છે અને થોડીક ખોટી પણ છે શહેરોમાં પ્રદૂષણને લીધે વિવિધ પ્રકારના ઝેરી કણો અને વાયુઓ વાતાવરણમાં ફેલાયેલા હોય છે જે વરસાદના પાણી સાથે ભળીને ફરી ધરતી ઉપર વરસે તે છે તેજાબ વર્ષા જ્યાં વાયુ પ્રદૂષણ ન હોય ત્યાં વરસાદનું શુદ્ધ પાણી વરસે છે આમ તેજાબ વર્ષા અને સામાન્ય વર્ષામાં આંખે ઉડીને વળગે તેવો કોઈ તફાવત નથી તેજાબ વર્ષા એ પણ વરસાદ જ છે ઔદ્યોગિક ક્રાંતિ અને અશ્મિય ઈંધણના અતિશય ઉપયોગને લીધે થતું સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન વાતાવરણને પ્રદૂષિત કરે છે મોટાભાગનું વાયુ પ્રદૂષણ વીજળીના ઉત્પાદન વખતે કોલસાના દહનને કારણે થાય છે વાતાવરણમાં સેંકડો કિલોમીટર સુધી પ્રદૂષણ ફેલાઈ જાય છે દૂષિત ઓક્સાઇડો જેટલો વધુ સમય વાતાવરણમાં રહે તેટલું વધુ તે તેજાબી પાણી બનાવે છે કારખાનાની ઊંચી ઊંચી ચીમનીઓ પ્રદૂષણને દૂર દૂર સુધી ફેલાવવા માટે કારણભૂત છે વાતાવરણના પાણીના અણુઓ સાથે પ્રદૂષણ સંયોજન કરે છે પરિણામે વરસાદ તેજાબી બને છે તેજાબ વર્ષા માટે સૌથી વધુ જવાબદાર વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ આ પ્રક્રિયાથી વરસાદના પાણી ઉપરાંત વાદળનું પાણી હિમવર્ષા ધુમ્મસ ભેજ ઝાકળ કરા પણ તેજાબી બની જાય છે કુદરતી રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ આકાશી વીજળી વખતે અને સલ્ફર ડાયોક્સાઇડ જ્વાળામુખી ફાટવાથી વાતાવરણમાં ભળે છે સામાન્ય વરસાદ વખતે પણ હવામાં રહેલો અંગારવાયુ પાણીમાં ભળે છે અને શુદ્ધ પાણીનું પીએચ સાત અંકથી ઓછું થાય છે અલબત્ત જ્યારે વરસાદી પાણીનું પીએચ પાંચ પોઈન્ટ સાતથી પણ ઓછું થઈ જાય ત્યારે આપણે તેને તેજાબ વર્ષા તરીકે ઓળખીએ છીએ તેજાબ વર્ષા જમીન મનુષ્ય વનસ્પતિ જીવો સ્થાપત્યો પુલો સ્મારકો પ્રતિમાઓ જેવી અનેક સજીવ અને નિર્જીવ વસ્તુઓ માટે ભયજનક છે ધાતુના માળખાઓ અને પ્રતિમાઓ ખવાઈ જાય છે અહીં એક ઉદાહરણ જોઈએ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના પરિસરમાં ગોઠવેલી કાંસાની અને આરસની પ્રતિમાઓને ઓગણીસો અઠ્ઠાણુંથી દર શિયાળામાં વોટરપ્રૂફ કવરથી ઢાંકી દેવામાં આવે છે આ રીતે તેઓ પ્રતિમાઓને તેજાબ વર્ષા કે પછી તેજાબ હિમ વર્ષાથી રક્ષિત કરે છે તેજાબ વર્ષા અંગે પ્રમાણમાં મોડી જાગૃતિ આવી છે પરંતુ વીતેલા સમયમાં તાજમહેલ બ્રિટિશ પાર્લામેન્ટ જેવી કેટલીક પ્રખ્યાત ઇમારતોને પણ તેજાબ વર્ષામાં રહેલા સલ્ફ્યુરિક એસિડથી ગંભીર નુકસાન થયું છે તેજાબ વર્ષા અવનીને ભીંજવતા ધરતી પણ તેજાબી ગુણધર્મ ગ્રાહ્ય કરે છે કોઈપણ રાસાયણિક ક્રિયા સામે ભૂમિ પ્રતિરોધક પ્રક્રિયા કરે છે માટી જ્યારે તેજાબી બને ત્યારે પોષક તત્વોની ઉણપ સર્જાય છે સામાન્ય રીતે એલ્યુમિનિયમ મેંગેનીઝ લો કેડિયમ સીસુ તાંબુ જસત નિકલ જેવા ટોક્સિક તત્વો અન્ય તત્વો સાથે સંયોજિત અવસ્થામાં હોય છે તે તત્વો તેજાબને કારણે મુક્ત થાય છે આ મુક્ત તત્વો વનસ્પતિને હાનિ પહોંચાડે છે તેજાબને કારણે માટીની જૈવિક સક્રિયતા ઘટે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં મુક્ત થાય છે અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ પીએચ બે પોઈન્ટ છની ની તેજાબ વર્ષાને લીધે સોયાબીનના પાંદડા અલ્પ વિકસિત રહ્યા તેને લીધે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર અને છોડની વૃદ્ધિ પર માઠી અસર પડી પરિણામે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો અરે તેજા વર્ષાની અસરથી જંગલો પણ મુક્ત નથી બધા જ જળચરો પાણીની એક સરખી એસિડિટી સહન કરી શકતા નથી પાણીમાં એસિડનું પ્રમાણ વધી જતાં તેમાંના કેટલાક મૃત્યુ પામે છે તેજાબ વર્ષાને કારણે અમેરિકા સ્વીડન નોર્વે અને કેનેડામાં હજારો સરોવરો માછલીઓના મૃતદેહોથી ભરાઈ ગયા હતા જાણે કે માછલીઓનું કબ્રસ્તાન તદુપરાંત જર્મની સ્વિટરલેન્ડ વગેરે દેશોમાં જંગલોને પણ તેજાબ વર્ષાને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે અને દર વર્ષે તે પહોંચતું જ રહે છે યુરોપના કોઈપણ દેશ કરતાં બ્રિટનમાં તેજાબ વર્ષાની આપત્તિ વિશેષ છે રખેને એમ માનતા કે જે સ્થળે પ્રદૂષણ થાય ત્યાં જ તેજાબ વર્ષાની અસર થાય છે પ્રદૂષકો એક સ્થળેથી બીજે સ્થળે પવન દ્વારા ખેંચાઈ જાય છે ઉદાહરણ તરીકે પ્રદૂષકોને ઉત્સર્જિત કરે છે ઉત્તર અમેરિકાના પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને તેજાબ વર્ષા થાય છે કેનેડામાં અરે ગીચ માનવ વસ્તી અને પ્રદૂષણ ઉત્સર્જન કરતા એકમોથી દૂર દૂર આવેલી હજારો વર્ષ જૂની હિમશિલાઓમાં પણ તેજાબ વર્ષાના અણસાર મળ્યા છે વિશ્વમાં તેજાબ વર્ષાથી પૂર્વીય યુરોપ પશ્ચિમ અમેરિકા દક્ષિણ કેનેડા ચીન અને તાઇવાનના દક્ષિણ કિનારાના વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે કુદરતના આ અભિશાપથી આપણો દેશ થોડે ઘણે અંશે બચી રહ્યો છે પણ વૈશ્વિક મોસમ સંસ્થાના અનુમાન પ્રમાણે ભારતના મોટા શહેરોના વાતાવરણમાં તેજાબનું પ્રમાણ વધતું જાય છે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા અને દક્ષિણના દરિયા કિનારે તેજાબ વર્ષાની સમસ્યા ઊભી થઈ છે આપણા દેશમાં તેજાબ વર્ષાની સૌ પ્રથમ નોંધ ઓગણીસો છોતેરમાં લેવાઈ હતી આ અભિશાપનો ભોગ બનનાર વિસ્તાર હતો મુંબઈનો ટ્રોમ્બે વિસ્તાર ટ્રોમ્બેમાં પેટ્રોલિયમ રિફાઇનરીઓ વિદ્યુત ઉર્જા મથકો ખાતરના અને રાસાયણિક કારખાનાઓ છે તેના દ્વારા ઉત્સર્જિત થતા પ્રદૂષકો વાતાવરણમાં ઉમેરાતા ત્યાંના વરસાદના પાણીનો પી એચ ત્રણ પોઈન્ટ પાંચ જેટલો નીચે જતો રહ્યો હતો મુંબઈના ચોપાટી જેવા દરિયા કિનારાના અને ગીચ વાહન વ્યવહારવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરમાં એસિડ ભેજની પ્રતિકૂળ અસર થાય છે ઘરમાં રાખેલી ધાતુની ઘર વખરી થોડા સમયમાં ખવાઈ જાય છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જલ્દી ખરાબ થઈ જાય છે આ સમસ્યા પ્રત્યે આપણે બેધ્યાન રહીશું અને અગમચેતી દાખવ્યા વગર તેના નિરાકરણ પ્રત્યે ઉદાસન રહીશું તો નજીકના ભવિષ્યમાં અમૃતતુલ્ય વરસતું વરસાદી પાણી તેજાબી ઝેર બની જશે આ પ્રકોપની અસર ઓછી કરવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે ઔદ્યોગિક એકમો દ્વારા ઝેરી વાયુઓમાંથી તેજા વર્ષા માટે જવાબદાર સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુઓને દૂર કરીને જ હવામાં છોડવામાં આવે છે વાહનો માટેના વધુ કાર્યક્ષમ અને વાતાવરણ રક્ષક એન્જિનનો ઉપયોગ તેમજ વીજળીથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા જેવા ઉપાયો આ સમસ્યાના ઉકેલ માટે કારગત નીવડી શકે છે તો ચાલો જાગ્યા ત્યારથી સવાર ચિંતન ભટ્ટ ફિલ્મ ટેલિવિઝન વિડીયો જેવા મનોરંજનના આધુનિક માધ્યમોમાં સૌથી આધુનિક છે ઓટીટી એટલે કે ઓવર ધ ટોપ સર્વિસ રેડિયો ટીવી સહિતના માધ્યમોથી ઉપર જેની ઉપર સીધે સીધું કોઈ સરકારી નિયંત્રણ નથી એવી સર્વિસ એટલે ઓટીટી આજે નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ હોટસ્ટાર વૂટ જેવી અનેક ઓટીટી સર્વિસ દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે દરેક ક્ષેત્રની જેમ ઓટીટીના પણ ફાયદા અને નુકસાન છે તે કયા કયા છે તે અંગે માહિતી આપે છે હર્ષ મેસવાણિયા સાંભળીએ બેલા ઠાકરના સ્વરમાં વર્તમાન ઓટીટી સ્માર્ટફોનની એક ક્લિક સુધી પહોંચેલી મનોરંજનની ક્રાંતિ ઓટીટી ઓવર ધ ટોપ એ એકવીસમી સદીના બીજા દશકામાં સર્જાયેલી ક્રાંતિ છે એકવીસમી સદીના દર્શકોને તેમના સમય પ્રમાણે તેમની મનગમતી સામગ્રી જોવાની મોકળાશ આપતી વ્યવસ્થા એટલે ઓટીટી ફિલ્મ વેબ સિરીઝ ટીવી શો સહિતની બધી જ સામગ્રી ઇન્ટરનેટના માધ્યમથી સીધી સ્માર્ટફોનમાં એક ક્લિકે હાજર થઈ જાય એને ઓટીટી કહેવાય છે ઓટીટી પહેલાં તેનું નામ વિડીયો ઓન ડિમાન્ડ સર્વિસ હતું વિડીયો ફિલ્મ ડોક્યુમેન્ટરી ફિલ્મ વેબ સિરિઝથી ડિમાન્ડથી એટલે કે સબસ્ક્રાઈબ કરીને કે ફોલો કરીને ગમે ત્યારે ગમે ત્યાં જોઈ શકાય એને વિડીયો ઓન ડિમાન્ડ સર્વિસ કહેવાય છે યુટ્યુબ તેનું સૌથી જાણીતું ઉદાહરણ છે એક વખત એમાં કોઈ સામગ્રી અપલોડ થાય એ પછી તેને ગમે ત્યારે ગમે ત્યાંથી જોઈ શકાય છે વિડીયો ઓન ડિમાન્ડની વ્યાખ્યા થોડી વિસ્તૃત થઈ ત્યારથી એને ઓટીટી કહેવાય છે ખાસ તો એપના માધ્યમથી સામગ્રી દર્શકો સુધી પહોંચવા લાગી ત્યારથી એ પ્લેટફોર્મ ઓટીટી તરીકે ઓળખાવા લાગ્યું ઓટીટી નામ જાણીતું કરવાનો યશ કેનેડાની ટેલિકોમ રેગ્યુલર એજન્સી કેનેડિયન રેડિયો ટેલિવિઝન એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ કમિશન એટલે કે સીઆરટીસીને મળે છે બે હજાર અગિયારમાં કમિશને કેનેડાની સંસદીય સમિતિ સમક્ષ એક અહેવાલ રજૂ કર્યો હતો એમાં રેડિયો ટીવી કે સિનેમા ઘરને બદલે ઇન્ટરનેટની મદદથી દર્શકો સુધી સીધી જે સામગ્રી પહોંચતી હતી એના માટે કમિશને ઓવર ધ ટોપ શબ્દ પહેલી વખત પ્રયોજ્યો હતો ઓવર ધ ટોપ એટલે રેડિયો ટીવી સહિતના માધ્યમોથી ઉપર જેના પર સીધે સીધું કોઈ સરકારી નિયંત્રણ નથી એવી સર્વિસ ઓટીટી એટલે પર્સનલ કોમ્પ્યુટરમાં એપના માધ્યમથી સ્માર્ટફોનમાં ટેબ્લેટમાં કે ડિજિટલ મીડિયા પ્લેયર્સમાં જોઈ શકાતી સામગ્રી આ થઈ ઓટીટીની સાદી સમજ હવે તેની લોકપ્રિયતાની વાત કરીએ અમેરિકન કંપની નેટફ્લિક્સે ઓટીટી ક્ષેત્રે સફળતાના શિખરો સર કર્યા નેટફ્લિક્સ કંપની ઓગણીસો સત્તાણુંમાં સ્થપાઈ ત્યારે એ ડીવીડી વેચતી કંપની હતી ઈમેલના માધ્યમથી ઓર્ડર લઈને કંપની લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલોની ડીવીડી ઘરે ઘરે પહોંચાડતી હતી બે હજાર સાતમાં નેટફ્લિક્સે ઓનલાઈન વિડીયો સ્ટ્રીમિંગની સર્વિસ શરૂ કરી બે હજાર દસમાં વિડીયો ઓન ડિમાન્ડની સુવિધા આપી અને એની સાથે જ મનોરંજન ક્ષેત્રે એક નૂતન યુગનો આરંભ થયો બે હજાર બાર તેર સુધી નેટફ્લિક્સ કંપની બીજી પ્રોડક્શન કંપનીઓની ફિલ્મ ટીવી સિરીઝ તેના પ્લેટફોર્મ પર મૂકીને કમાણી કરતી હતી નેટફ્લિક્સની વેબસાઇટમાં સબસ્ક્રાઈબ કરાવીને દર્શકો એ ફિલ્મો જોઈ શકતા હતા બે હજાર બારમાં કંપનીએ એપ લોન્ચ કરીને સ્માર્ટફોન યુઝર્સને વધુ મોકળાશ આપી દીધી બે હજાર તેરમાં કંપનીએ બહુચર્ચિત વેબ સિરીઝ હાઉસ ઓફ કાર્ડ્સનું નિર્માણ કર્યું અત્યાર સુધી માત્ર સ્ટ્રીમિંગ સર્વિસ આપતી કંપનીએ પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવીને નવો ટ્રેન્ડ સર્જ્યો ટીવીમાં સેન્સરશીપના કારણે જે સામગ્રી દર્શાવી શકાય તેવી ન હતી એવી હિંસક એડલ્ટ દ્રશ્યો ધરાવતી સામગ્રી છૂટછાટ લઈને એપમાં બતાવી શકાતી હતી નેટફ્લિક્સે તેનો બરાબર લાભ લીધો નેટફ્લિક્સે હાઉસ ઓફ કાર્સ વેબ સિરિઝથી ઓટીટી ક્ષેત્રે નવી તકનું સર્જન કર્યું નેટફ્લિક્સના પગલે પગલે એમેઝોન કંપનીએ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને એમેઝોન પ્રાઇમ વિડીયોનો પ્રારંભ કર્યો બે હજાર સોળમાં પ્રાઇમની સર્વિસ દુનિયાભરમાં શરૂ થઈ એમેઝોન પ્રાઇમ ઓરિજિનલ નામથી કંપની ઇનહાઉસ વિડીયો કન્ટેન્ટ બનાવે છે પછી તો એટીએનટી ટીવી ફ્યુવો ટીવી સ્લિંગ ટીવી હુલુ યુટ્યુબ ટીવી વગેરે કેટલાય ઓટીટી પ્લેટફોર્મ આવ્યા અને દર્શકોને આકર્ષવા નવું નવું કન્ટેન્ટ આપવા લાગ્યા દુનિયાના આ નવા પ્રવાહમાં ભારતના યુઝર્સ પણ ભળી ગયા છે ભારત દુનિયામાં સૌથી વધુ પાંત્રીસથી ચાલીસ કરોડ ઓટીટી વ્યુઅર્સ ધરાવતો દેશ બન્યો છે ભારતમાં ઢગલાબંધ સામગ્રી દરરોજ અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર મુકાઈ રહી છે આજે ભારતમાં ચાલીસ જેટલા જાણીતા ઓટીટી પ્રોવાઇડર્સ છે જે દેશભરમાં અલગ અલગ ભાષાઓમાં સ્ટ્રીમિંગ સર્વિસ આપે છે બે હજાર અઢારમાં ભારતનું ઓટીટી માર્કેટ એકવીસો પચાસ કરોડ રૂપિયાનું હતું જે વધીને બે હજાર વીસમાં પાંત્રીસો કરોડ રૂપિયાનું થઈ ચૂક્યું છે ઓટીટી ફોર્મેટ યુવા પેઢીમાં એટલું પોપ્યુલર છે કે મેઇનસ્ટ્રીમ ટીવી કંપનીઓએ પણ ઓટીટી પ્લેટફોર્મ શરૂ કર્યા છે ભારતમાં એનો પ્રારંભ થયો હોટસ્ટારથી સ્ટાર ઇન્ડિયા કંપનીએ બે હજાર પંદરમાં હોટસ્ટાર લોન્ચ કર્યું હતું કંપનીએ ધ વોલ્ડ ડિઝની કંપની સાથે કરાર કર્યો તે પછી હોટસ્ટાર ડિઝની પ્લસ હોટસ્ટાર તરીકે ઓળખાય છે હોટસ્ટારના પગલે પગલે આઈપીએલની લાઈવ સ્ટ્રીમિંગ સર્વિસ નેક્સ્ટ જી ટીવી શરૂ થઈ સોનીએ સોની લીવનો પ્રારંભ કર્યો ટીવી સિરિયલની નિર્માત્રી એકતા કપૂરે અર્ટ બાલાજીની શરૂઆત કરી ઝી ટીવીએ ઝી ફાઇવ નામનું ઓટીટી પ્લેટફોર્મ બનાવ્યું ઇરોઝ નવ વુટ મેક્સપ્લેયર સન નેક્સ્ટ જીઓ સિનેમા સહિતની કેટલીય મોટી કંપનીઓએ ઓટીટી ક્ષેત્રે ઝંપલાવ્યું છે ઓટીટીનું અર્થતંત્ર ટીવી અને સિનેમા કરતાં તદ્દન જુદું છે ટિકિટ ખરીદીને સિનેમાગૃહમાં પ્રવેશ મેળવી શકાય છે ટિકિટનો સાહીઠથી સિત્તેર ટકા જેટલો હિસ્સો ફિલ્મ નિર્માતાના ખાતામાં પહોંચે છે એ રીતે તેને વળતર મળે છે માસિક કે વાર્ષિક ચૂકવણું કરીને ટીવીમાં બધી જ ચેનલો જોઈ શકાય છે એમાં ટીવી સિરિયલો બનાવતી કંપનીઓને સીધો હિસ્સો મળતો નથી પરંતુ ટીવીના વિશાળ વર્ગ સુધી પહોંચતી જાહેરાતોની કમાણી મોટી હોવાથી ટીવી નિર્માતાને ફાયદો મળે છે ઓટીટીનું ગણિત જુદું છે ત્રણ રીતે ઓટીટી પ્લેટફોર્મ કમાણી કરી શકે છે પહેલી રીત થોડીક પરંપરાગત છે એમાં જે તે ફિલ્મ કે વિડીયો ડાઉનલોડ કરવાનો ચાર ચૂકવવો પડે છે અને તેના બદલામાં એ ડિવાઇસમાં ગમે ત્યારે એ સામગ્રી જોઈ શકાય છે બીજી માસિક કે વાર્ષિક લવાજમ પદ્ધતિ છે કોઈ પ્લેટફોર્મને એક મહિના માટે કે વર્ષ માટે સબસ્ક્રાઈબ કરવાથી એમાં ઉપલબ્ધ બધી જ સામગ્રી જોઈ શકાય છે ત્રીજી પદ્ધતિમાં યુઝર્સે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી પરંતુ એના બદલામાં સમય ખર્ચવો પડે છે એટલે કે કોઈ સામગ્રી જોતી વખતે વચ્ચે વચ્ચે આવતી જાહેરાતો પણ જોવી પડે છે જાહેરાત કંપનીઓ એના બદલામાં ઓટીટી પ્લેટફોર્મને વળતર આપે છે એટલે ઓટીટી કંપની ગ્રાહકોને વિનામૂલ્યે સર્વિસ આપે છે દરેક ક્ષેત્રની જેમ ઓટીટીના પણ ફાયદા અને નુકસાન છે ઓટીટીની નુકસાનકારક બાબત એ છે કે તે ટીવી સિનેમાગૃહની સરખામણીએ ખૂબ જ પર્સનલ પ્લેટફોર્મ હોવાથી તેનો ઉપયોગ એડલ્ટ કન્ટેન્ટ માટે થતો હોવાની ફરિયાદ દુનિયાભરમાં ઉઠી છે જાણીતા પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ કે હોટસ્ટાર જેવાએ એક હદથી વધારે એડલ્ટ કન્ટેન્ટ અપલોડ ન થાય તે માટે નિયમો બનાવ્યા છે ખરા પરંતુ એ એટલા અસરકારક નથી એના બચાવમાં દલીલ એવી થાય છે કે પર્સનલાઇઝ પ્લેટફોર્મ છે એટલે સુરૂચિના ભંગનો પ્રશ્ન ઉઠતો નથી અભિવ્યક્તિની મોકળાશને નામે ઓટીટીને છૂટછાટ આપવી જ જોઈએ એવી તરફેણ થઈ રહી છે એ સિવાયનું એક સીધું નહીં પણ આડકતરું નુકસાન છે ઓટીટી આપણી લાઈફસ્ટાઈલને બદલીને લાંબા ગાળે લાઈફસ્ટાઈલ ડિસીઝને નોતરશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે ટીવી કે સિનેમાગૃહનો એક નિયત સમય રહેતો સિનેમાગૃહનો છેલ્લામાં છેલ્લો શો પણ બાર વાગે તો પૂરો થઈ જ જાય છે સામાન્ય રીતે દરેક પરિવારોમાં ટીવી જોવાનો સરેરાશ સમય પાંચથી છ કલાક હોય છે અગિયાર કે બાર વાગ્યા પછી ભાગ્યે જ કોઈ પરિવારોમાં ટીવી જોવાય છે એના બદલે સાવ નવરાશ મળ્યા પછી મોડી રાત્રે ઓટીટીમાં વેબ સિરીઝ કે ફિલ્મો જોવાનું શરૂ થાય છે અને પછી એ ઘણા કિસ્સામાં વહેલી સવાર સુધી ચાલે છે ગમે ત્યાં ગમે ત્યારે જોવાની મોકળાશ હોવાનો ફાયદો છે એમ તેનો ગેરફાયદો પણ છે જ આવા યુઝર્સને આકર્ષવા માટે બનેલા એક ઓટીટીનું નામ જ ઉલ્લુ છે ઓટીટીનો સૌથી મોટો ફાયદો ઊભરતા કલાકારોને મળી રહ્યો છે એક પ્રોજેક્ટ મળી જાય એ માટે વર્ષો સુધી ફિલ્મ નિર્માતાની ઓફિસે ધક્કા ખાનારા કેટલાય ઉગતા કલાકારોને ઓટીટીએ ઉડવા માટે આકાશ આપ્યું છે ફિલ્મ ટીવી સિરીઝ નિર્માણ અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઇજારાશાહી સર્જાઈ ચૂકી છે મોટી મોટી ફિલ્મ નિર્માણ કંપનીઓમાં ગમે તેને બ્રેક મળતો નથી એમાં સગાવાદના આરોપો અવારનવાર લાગતા રહે છે દેશભરના અસંખ્ય યુવાનો અભિનેતા દિગ્દર્શક સ્ક્રિપ્ટ રાઇટર ગાયક ગીતકાર બનવાનું સપનું આંખમાં આંજીને મુંબઈ આવતા હોય છે પરંતુ હવે ઓટીટીએ નવી નવી તક સર્જી છે હવે એના માટે મુંબઈ જવું જરૂરી રહ્યું નથી ફિલ્મ બની ગયા પછી ડિસ્ટ્રીબ્યુટર ન મળે તો ડબ્બામાં બંધ રહી જાય છે ટીવી ચેનલ કંપનીઓની પરવાનગી ન મળે તો બનેલી ટીવી સિરીઝ દર્શકો સુધી પહોંચતી નથી અથવા ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે પરંતુ ઓટીટીએ આ સ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંક્યો છે દુનિયાભરના સુપરસ્ટાર્સ ઓટીટી માટે કામ કરવા અતિ આતુર બન્યા છે એ જ આ પ્લેટફોર્મનું મહત્ત્વ સાબિત કરવા માટે પૂરતું છે હર્ષ મિસવાણીયા ભારત ખેતી પ્રધાન દેશ છે ભારત માટે ખેતી અને ખેતી કરતો કિસાન બંને ખૂબ મહત્ત્વના છે ખેતી માટે પારંપરિક જ્ઞાન સાથે નવી નવી આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન પણ જો ભળે તો સોનામાં સુગંધ ભળવા જેવું થાય આવું જ કંઈક કરી રહ્યા છે મહારાષ્ટ્રના ઇકોતેર વર્ષીય ચંદ્રશેખર ભડસાવલે સ્વાતંત્ર્ય સેનાની પિતાએ તેમને ખેડૂતોને ઉપયોગી થાય એવું કશુંક કરવાની શીખ આપી અને ચંદ્રશેખરજીએ તેમ જ કર્યું ખેતીવાડી વિષયમાં સ્નાતક થઈ વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા અને ત્યાંથી ફૂડ ટેકનોલોજી વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી સ્વદેશ પાછા ફર્યા અને પોતે મેળવેલ જ્ઞાન અને અનુભવનો લાભ મહારાષ્ટ્રના ચાર હજારથી પણ વધુ ખેડૂતો સુધી પહોંચાડ્યો તેમના આ અનોખા કામની વાત કરે છે પ્રીતિ શાહ સાંભળીએ મોડર્ન ભટના સ્વરમાં નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી પ્રીતિ શાહની કલમે લખાયેલ એ પ્રેરણાનો લેખ સાંભળીએ એ લેખનું નામ છે ખેડૂતને મિત્ર બનાવો એવા ચંદ્રશેખર ભડસાવલે વિશે શ્રી પ્રીતિ શાહે આ લેખમાં કંઈક વાત કરી છે કે ખેડૂતને મિત્ર બનાવો ભવિષ્યમાં ખેડૂતો ફેરારી ચલાવશે અને આઈટી ક્ષેત્રના નિષ્ણાતો ટ્રેક્ટર્સ વિશ્વના જાણીતા દાનવીર વોરેન વફેટના શબ્દોમાં ચંદ્રશેખર ભડસાવલે સૂર પુરાવે છે અને કહે છે આ વાતમાં મને સહેજ શંકા નથી સ્વાતંત્ર્ય સૈનિક હરિકાકા ભડસાવલેના પુત્ર ચંદ્રશેખર ઓગણીસો ને સિત્તેરમાં બાબા સાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠમાં ખેતીવાડી વિષયના સ્નાતક થઈને વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ફૂડ ટેકનોલોજી વિષય સાથે અનુસ્નાતકને પદવી મેળવી અને એ પછી અમેરિકાની જુદી જુદી ફૂડ કંપનીઓમાં કામ કર્યું ઓગણીસો ને છોતેરમાં પિતાની પ્રેરણાથી ભારત પાછા આવ્યા અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં નેરલ ગામમાં ઉછરેલા ચંદ્રશેખરને પિતાએ શીખ આપી કે કંઈક એવું કામ કર કે જેથી ખેડૂતોને ઉપયોગી થાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને ચંદ્રશેખરના પિતા હરિકાકાએ આજીવન આદિવાસીના બાળકોના વિકાસ અર્થે કામ કર્યું હતું અને એવા જ વાતાવરણમાં ચંદ્રશેખરનો ઉછેર થયો હતો અને પિતાની વાતને એણે જીવન ધ્યેય બનાવી દીધું પંચાવન એકરની ઉજ્જડ જમીન ચંદ્રશેખર ભડસાલે જીવનના અનેક પાઠો શીખવતી એ પ્રયોગ શાળામાં પરિવર્તિત કરી દીધી છે મુંબઈથી પંચોતેર કિલોમીટરના અંતરે એ આવેલ સગુના બાગ એગ્રો ટુરિઝમનું મથક બની ગયું છે તમે તમારું સ્વાદિષ્ટ ભોજન કેવી રીતે મેળવો છો તમે કેવી રીતે તમે એ મેળવી શકો છો કારણ કે કોઈક તમારા માટે તેનું ઉત્પાદન કરે છે તમારો ખોરાક ક્યાંથી આવે છે અને ભવિષ્યમાં સતત ક્યાંથી મળતો રહેશે આવા અનેક પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવવા લોકો સગુના ભાગમાં જાય છે ચંદ્રશેખર માને છે કે માનવીએ રોટી કપડાં મકાન પછીની ચોથી જરૂરિયાત હોય તો તે આત્મગૌરવ નહીં છે ખેડૂતોને આવું ગૌરવ ત્યારે મળે કે જ્યારે એના જ્ઞાનનું આદાન પ્રદાન થાય ખેડૂતોને લક્ષ્ય હાંસલ કરવા માટે એગ્રો ટુરિઝમ તક આપે છે અને તેના દ્વારા ખેડૂતોનું ઉત્થાન કરીને સમાજમાં માનભર્યું સ્થાન મળે તેવો તેમનો પ્રયાસ પ્રયત્ન છે ખેતી અને તેને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા પૈસા મળે તેવા પ્રયત્નો એમણે કર્યા છે જેમ કે પશુપાલન અને તે દ્વારા ડેરી ઉત્પાદનો હોર્ટિકલ્ચર અન્ન ઉત્પાદન વગેરે નવા એકર જમીનમાં વર્ષોથી પાણીની પાણીથી છ તળાવ પણ બનાવ્યા છે જેમ માછીમારી થાય જેમાં માછીમારી થાય છે કુલ આવકના ચાલીસ ટકા આવક કૃષિ પ્રવાસન દ્વારા મળે છે આજે વિશ્વમાં પચાસ ટકા કરતાં પણ વધુ વસ્તીનો એ મુખ્ય ખોરાક ચોખા છે અન્ન ઉત્પાદન માટે માટીમાં એ રહેલા સૂક્ષ્મજીવો મહત્ત્વનો ભાગ ભજવે છે તેને જાળવવાની જરૂર છે આજે મહારાષ્ટ્ર સરકાર એમણે વિકસાવેલી એ એસઆરટી અર્થાત સગુના રાઇસ ટેકનિકને છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિભાગોમાં અપનાવી રહી છે એના ઉપયોગથી એમણે ખેડૂતોની આવક તો વધારી છે પરંતુ વનોમાં લાગતી આગ ઉપર પણ કાબૂ મેળવ્યો છે હરિયાણા અને પંજાબના ખેતરોમાં ચ એ ચારો સોલગાવવામાં આવે છે અને એનાથી પ્રદૂષણ ફેલાય છે તેના માટે પણ આ ટેકનિક એ વરદાનરૂપ છે આજે એ ભારતના ખેડૂતો ઘણા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે ત્યારે આ એસઆરટી ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે આમાં તુરત જ એક પછી એક પાક લઈ શકાય છે ઉત્પાદન ખર્ચ ઓછું આવતું હોવાથી રોકાણ પણ ઓછું કરવું પડે છે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડતી નથી અને યુવાનોએ માત્ર માટીમાં હાથ નાખવાની જરૂર છે જો તેમ નહીં થાય ને તો અનાજની અછત એવી થશે કે ગમે તેટલો પૈસો હશે તો પણ તે અનાજ અપાવી નહીં શકે ચંદ્રશેખર તેનો ઉકેલ ફાઉન્ડ એ ફાર્મર ફ્રેન્ડ દ્વારા આપે છે ચંદ્રશેખર દીર્ઘદ્રષ્ટા છે તેઓ કહે છે કે આજે આપણે સંકુલ પરિસ્થિતિમાં જીવીએ છીએ એક બાજુ અનાજની અછત છે તો બીજી બાજુ ગ્લોબલ વોર્મિંગ આવી પરિસ્થિતિમાં ધ્યાન રાખવામાં ન આવે તો જમીન સત્વહીન બનતી જાય અને ઉપજ ઘટતી જાય છે માટીની શક્તિ જાળવવા માટે તેમાં એક ટકો સેન્દ્રિય કાર્બન હોવો જરૂરી છે ત્યારે આજે એનું પ્રમાણ ઝીરો પોઈન્ટ બેથી ઝીરો પોઈન્ટ પાંચ થઈ ગયું છે જે પાક ઉગાડવામાં યોગ્ય ન ગણાય તેથી અમે અનાજનો એક પાક લીધો તે પછી ડુંગળીનો લીધો અને તે પછી સૂરજમુખીનો અને ફરી પાછો અનાજનો પાક લીધો જમીનમાં ગોબરનું ખાતર આપવું વારંવાર હળ ન ચલાવવું બીજને અડધાથી બે ઇંચ વચ્ચે નાખવું તે બી નાખવા માટે એસઆરટી ફ્રેમ બનાવી છે આવી ઘણી બધી વાતો એમની પાસેથી એ શીખવા એવી છે આ ટેકનિકથી કેટલાક ખેડૂતોને અગાઉ કરતાં અનેક ગણું વધારે ઉત્પાદન થયું છે નાગપુરમાં નાગપુરના રામટેકમાં રહેતા શ્રીનિવાસ પાંડેને એક એકર દીઠ બાર ક્વિન્ટલને બદલે અઢાર ક્વિન્ટલ ચોખાનું ઉત્પાદન થયું અને તેમણે વિદર્ભના પચાસ ખેડૂતોને તાલીમ આપી અને એસઆરટી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે ગ્લોબલ ફાર્મર નેટવર્કના સભ્ય અને દાદાને નામે ઓળખાતા એકોતેર વર્ષના એ ચંદ્રશેખર બળસાવલેને ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજનો એ વોટર વોટસેવ એનો એવોર્ડ પણ એનાયત થયો છે ખેડૂતો એસઆરટીને હવામાન અનુકૂળ ખેતી એટલે કે ક્લાઇમેટ પોઝિટિવ ટેકનિક તરીકે ઓળખાવે છે આજે મહારાષ્ટ્રમાં ચાર હજારથી પણ વધુ ખેડૂતો આ ટેકનિકનો ઉપયોગ કરો છે અને મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશ અને કર્ણાટકના ખેડૂતો પણ હવે તેને અનુસરી રહ્યા છે પ્રીતિ શા વિશ્વ વિહારના ઓગસ્ટ બે હજાર એકવીસના અંકમાં શિરીન મહેતાએ તેમના નર્મદ વિશેના લેખમાં નર્મદે બનાવેલ ધ્વજની વાત કરી હતી અને તે ભૂલાઈ ગયાનું દુઃખ પ્રગટ કર્યું હતું આ અંગે વાચક દીપક મહેતા તેમનો પ્રતિભાવ આપે છે અને લેખિકા શિરીન મહેતા તેનો સરસ પ્રત્યુત્તર પણ આપે છે તો સાંભળીએ તેને અલ્પાસના સ્વરમાં પ્રતિભાવ નર્મદનો ધ્વજ વિશ્વવિહારના ઓગસ્ટ બે હજાર એકવીસના અંકમાં પ્રગટ થયેલ આદરણીય ડૉક્ટર શિરીન મહેતાના લેખના અનુસંધાનમાં આ લખું છું તેઓ લખે છે કે દેશદાસથી ધબકતા નર્મદે દસ અગિયાર અઢારસો સડસઠના રોજ તેની અસ્મિતા રાષ્ટ્રીયતા અને પ્રાદેશિકતાની અભિવ્યક્તિ કરતો રાષ્ટ્રધ્વજ રચ્યો પણ નર્મદે રચેલી એ પતાકામાં સૌથી નીચે ગુર્જર દેશાભિમાનની ભાવ એમ સ્પષ્ટ લખ્યું છે એટલે કે આ રાષ્ટ્રધ્વજ નહીં પણ બહુ બહુ તો ગુજરાત પ્રદેશની પતાકા છે આઝાદી પહેલાં ઘણા બધા દેશી રાજ્યોને પણ પોતપોતાના ધ્વજ હતા પણ તેનું ચલણ જે તે રજવાડા પૂરતું જ સીમિત હતું એ વખતે ગુજરાતનું અલગ રાજ્ય પણ હતું નહીં એટલે નર્મદની પતાકાને પ્રાદેશિક જ ગણાવી શકાય પ્રાંતિય પણ નહીં વળી જે પતાકામાં શબ્દો ગુજરાતી ભાષા લિપિમાં લખાયા હોય તે રાષ્ટ્રધ્વજ કઈ રીતે ગણાય ભીખાઈજી કામાએ ફરકાવેલો ધ્વજ એવો પ્રાદેશિક ધ્વજ ન હતો આખા દેશનો હતો એટલે તેની સાથે નર્મદની પતાકાની સરખામણી થઈ શકે નહીં નર્મદે બંધાવેલા મકાન સિવાય બીજે ક્યાંય તેનો ઉપયોગ થયો હોય તેવું જાણવા મળતું નથી આમ દેશના રાષ્ટ્રધ્વજની બાબતમાં નર્મદની કોઈ ભૂમિકા જ નથી એટલે એ ભૂલાઈ જવાનો સવાલ જ ઊભો થતો નથી લેખક દીપક મહેતા મુંબઈ બાર ઓગસ્ટ બે હજાર એકવીસ નર્મદ ધ્વજ પતાકા અંગે શ્રી દીપકભાઈ મહેતાના મંતવ્ય વિશે પ્રતિભાવ વિશ્વ વિહારમાં પ્રગટ થયેલા નર્મદ રાષ્ટ્રધ્વજ અંગેના મારા લેખનો શ્રી દીપક મહેતાએ સરસ પ્રતિભાવ આપ્યો છે તેમના મંતવ્યો અક્ષરશઃ સાચા છે નર્મદના ધ્વજ પતાકાને રાષ્ટ્રધ્વજ સાથે સરખાવવાનો મેં અતિશયોક્તિ દોષ કર્યો છે પણ મારો હેતુ સાહિત્યવીર નર્મદ ગુજરાતના ગૌરવ ગુજરાતની અસ્મિતા ઉપજાવતો ધ્વજ છેક અઢારસો સડસઠમાં રચે એના પ્રત્યે ધ્યાન દોરવાનો હતો ઉપરાંત આ ધ્વજની વિશિષ્ટતા ભાષાકીય માપદંડો સાથે સંકળાયેલી પણ છે નર્મદની શૈલી તદ્દન તાર્કિક શબ્દગ્રસ્ત છે જેમાં પ્રતીકો રૂપકો સરખામણી કે અલંકારિક ભાષાનો વિકાસ પાછળથી થયો તે જરા પણ જોવા મળતો નથી દીપકભાઈ મહેતાની વાત સાથે હું તદ્દન સંમત છું કે આ શાબ્દિક ધ્વજને રાષ્ટ્રધ્વજ કે મેડમ ભીખાઈજી કામાએ ઓગણીસો સાતમાં રજૂ કરેલા ધ્વજ સાથે ના સરખાવી શકાય શ્રી દીપકભાઈનો નિઃપક્ષરૂપે મંતવ્ય રજૂ કરવા બદલ ખૂબ આભાર લેખક શિરીન મહેતા તાજેતરમાં સંપન્ન થયેલ ટોક્યો પેરાલિમ્પિક્સ બે હજાર વીસમાં ભારતીય ખેલાડીઓએ ઓગણીસ ચંદ્રકો મેળવીને અત્યાર સુધીનું શાનદાર અને સર્વોત્તમ પ્રદર્શન કર્યું આ સાથે આપણને આપણા દેશના એવા અનેક ખેલાડીઓ વિશે જાણકારી મળી જેમણે પોતાની શારીરિક મર્યાદાઓ પર વિજય મેળવીને આક્રો સંઘર્ષ અને કઠિન મહેનત કરીને પેરાલિમ્પિક્સમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો અને દેશનું ગૌરવ વધાર્યું આવી જ એક ખેલાડી છે અવની લેખરા જેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં રાઇફલ શૂટિંગમાં બે મેડલ મેળવી ઇતિહાસ સર્જ્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં એક કરતાં વધુ મેડલ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા બની પણ અહીં સુધી પહોંચવાની તેની સફર ઘણી કઠિન અને સંઘર્ષ ભરી રહી ફક્ત અગિયાર વર્ષની વયે એક કાર અકસ્માત પછી અવનીનો કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો એ વેદનામાંથી બહાર આવી પેરા ચેમ્પિયન બનવા સુધીની તેની પ્રેરણાદાયી જીવનયાત્રાની વાત આલેખે છે બેલા ઠાકર સાંભળીએ જસુભાઈ કવિના સ્વરમાં વેદનાને માત આપી બની વિજેતા ટોકિયો પેરાલિમ્પિક્સ વીસ વીસમાં ભારતીય ખેલાડીઓએ કુલ ઓગણીસ ચંદ્રકો હસ્તગત કરીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ અને શાનદાર પ્રદર્શન કર્યું ટોક્યો ઓલિમ્પિક્સમાં પણ ભારતે કુલ સાત મેડલ મેળવીને અત્યાર સુધીનું સર્વોત્તમ પ્રદર્શન કર્યું પરંતુ પેરાલિમ્પિકમાં તો એથી પણ ઘણા વધુ પદકો ભારતીય ખેલાડીઓએ મેળવ્યા તેને કારણે એક સારી અને મહત્વની વાત એ બની કે અપાર ક્ષમતા ધરાવતા હોવા છતાં મોટે ભાગે અજાણ અને ઉપેક્ષિત રહેતા આ ખેલાડીઓ લાઇમલાઇટમાં આવ્યા અને સમગ્ર દેશનું ધ્યાન તેમના તરફ દોરાયું અવની લેખરાની જ વાત કરીએ અગાઉ નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીતી ચૂકેલી આ રાઇફલ શૂટરને મહિના પહેલા ભાગ્યે જ કોઈ જાણતું હતું આજે સમગ્ર દેશ તેનો ચાહક બની ગયો છે ઓગણીસ વર્ષીય અવનીએ ટોકિયો પેરાલિમ્પિક્સમાં પચાસ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં બ્રોન્ઝ અને દસ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી એક ઇતિહાસ સર્જ્યો પેરાલિમ્પિક ગેમ્સમાં એક કરતાં વધુ મેડલ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા બની એટલું જ નહીં પેરાલિમ્પિક શૂટિંગમાં બસ્સો ને ઓગણપચાસ પોઈન્ટ છ પોઈન્ટનો સ્કોર કરી વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો અવનીએ વર્ષ વીસ પંદરથી શૂટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું એટલે આમ જોઈએ તો છ વર્ષની સખત તાલીમ અને સફર પછી તે પેરા ચેમ્પિયન બની પરંતુ વાસ્તવમાં તેના આકરા સંઘર્ષની શરૂઆત તો વર્ષ બે હજારને તેરથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારે તે ગંભીર અકસ્માતનો ભોગ બની હતી અગિયાર વર્ષની અવની તેના માતાપિતા અને ભાઈ સાથે કારમાં જયપુરથી ધોલપુર જઈ રહી હતી ત્યારે હાઈવે પર અચાનક તેમની ગાડી બેકાબૂ બનીને પલટાઈ ખાઈ ગઈ કારમાં બેઠેલા ચારેય જણને ઈજા થઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અવનિના માતાપિતા અને ભાઈને ગંભીર ઈજા નહોતી પહોંચી પરંતુ અવનીને કમર પર ગંભીર ઈજા થઈ તે સાંજે ડોક્ટરે અવનીના પિતા પ્રવીણ લેખરાને જણાવ્યું કે અવનીને કરોડરજ્જુમાં થયેલી ઈજાને કારણે કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો છે ત્યારે આખા કુટુંબ પર વજ્રાઘાત થયો અકસ્માત પછી લગભગ છ મહિના સુધી અવની પથારી વશ રહી પહેલાં આગ્રામાં અને ત્યારબાદ દિલ્હી તેમજ અમદાવાદમાં તેની સારવાર કરવામાં આવી પણ કંઈ ખાસ પરિણામ ન મળ્યું નાનકડી અવની હતાશામાં સરી પડી તેને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો ઉછળતી કૂદતી નાચતી અગિયાર વર્ષની એ છોકરીના પગ અચાનક કામ કરતા અટકી ગયા હતા અવનીને સમજાતું નહોતું કે અચાનક તેની સાથે આ શું થઈ ગયું તે અંતર્મુખ અને શાંત બની ગઈ તેના માતાપિતા તેને આ રીતે હિજરાતી નહોતા જોઈ શકતા ડોક્ટરોએ તેના પિતાને કહ્યું હતું કે ભવિષ્યમાં તેની રિકવરી માટે તેને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખવી જરૂરી છે તેથી તેના પિતા વર્ષ બે હજારને પંદરમાં તેને જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ સંકુલમાં લઈ ગયા અહીં બે દિવસ અવનીએ તેરંદાજીની પ્રેક્ટિસ કરી પણ તેમાં તેને બહુ રસ ન પડ્યો ત્યારબાદ પિતાએ શૂટિંગ રેન્જમાં તેનું નામ દાખલ કરાવ્યું અવની કહે છે રાઇફલ હાથમાં પકડતા જ હું તેની સાથે એકદમ કનેક્ટ થઈ ગઈ તે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો શૂટિંગે મારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જગાડ્યો મને અકસ્માત પછી પહેલીવાર એવી પ્રતીતિ થઈ કે હું જીવનમાં ધારું તે કરી શકું છું અવનીના માતાએ એક ટીવી મુલાકાતમાં જણાવ્યું કે અકસ્માત પછી બે વર્ષે અવનીએ ઘરેથી અભ્યાસ કર્યો બે હજાર પંદરમાં તે ફરીથી સ્કૂલમાં જોડાઈ અને તેણે શૂટિંગ શીખવાનું શરૂ કર્યું ત્યારથી તેનામાં બદલાવ આવ્યો અને તે પહેલાંની જેમ ખુશ રહેવા લાગી સૌથી મહત્ત્વની વાત એ કે તેણે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો અને તેની સાથે જ જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું તેના આ હકારાત્મક અભિગમે તેને ખૂબ મદદ કરી થોડા જ વર્ષોમાં અવની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા લાગી અને તેમાં તેણે મેડલ પણ મેળવ્યા વર્ષ બે હજાર ને સત્તરમાં યોજાયેલ વર્લ્ડ કપમાં અવનીએ પહેલીવાર ભાગ લીધો અને સિલ્વર મેડલ જીત્યો વર્ષ બે હજાર ને અઢારમાં તેને પર્સનલ કોચ સુમા શિરૂર મળ્યા જે અવની માટે એક મોટા આશીર્વાદરૂપ બની રહ્યા તેઓ અવનીના કોચ ઉપરાંત તેના મેન્ટોર અને ગાઈડ પણ છે સુમા શિરૂર કહે છે સામાન્ય રીતે શૂટિંગમાં ખેલાડી તેના બંને પગ પર બેલેન્સિંગ કરતો હોય છે પરંતુ અવની માટે તે અશક્ય હતું તેથી તેના માટે અલગ ટેકનિક વિકસાવી અને અવનીએ ઝડપથી તેના પર પ્રભુત્વ મેળવી લીધું પેરાલિમ્પિક્સ વખતે મેં અવનીને જણાવ્યું હતું કે વિજેતા બનવાનો કોઈ સ્ટ્રેસ લીધા વિના ફક્ત તારી રમત પર જ ધ્યાન કેન્દ્રિત કરજે અને અવનિએ તેમ જ કર્યું અવની કહે છે કે હું હજી માની નથી શકતી કે હું પેરા ચેમ્પિયન બની ગઈ છું મેં મારી પૂરી તાકાત મારા ખેલમાં લગાવી હું મારા દેશવતી રમતી હતી એ વાત જ મારે માટે બહુ મોટી હતી મારી સખત મહેનતનું મને ફળ મળ્યું અવનીના માતા પિતા અત્યાર સુધીની દરેક ટૂર્નામેન્ટમાં સતત તેની સાથે રહ્યા છે ટોક્યોમાં પણ તેઓ તેની સાથે હતા જ્યારે અવની ગોલ્ડ મેડલ જીતીને રેન્જની બહાર આવી માતાને મળી ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા અવની કહે છે તે ક્ષણે અકસ્માત પછીની મારી આખી એ જીવનયાત્રા મારી નજર સામેથી પસાર થઈ ગઈ મેં મારા દેશને ગૌરવ અપાવ્યું હતું તેનો મને અનહદ આનંદ હતો આ ફક્ત મારી જીત નથી પણ એ તમામની છે જેઓ સપના જોવાની હિંમત દાખવે છે બેલા ઠાકર વિશ્વકોષ વૃત્ત આગામી કાર્યક્રમો શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી નવ ઓક્ટોબર બે હજાર એકવીસ શનિવાર સાંજના સાડા પાંચ લિયોનાર્દો દ વિન્ચીએ શરીર રચનાશાસ્ત્ર ભૂમિતિ ધ્વનિશાસ્ત્ર દ્રશ્યશાસ્ત્ર યંત્રવિજ્ઞાન અને ઉડ્ડયનશાસ્ત્રમાં કેટલાક મૌલિક સંશોધનો કર્યા ઉડ્ડયનશાસ્ત્રમાં તેણે કરેલા સંશોધનો અને રચેલી ડિઝાઇનો આજના ઉડ્ડયનશાસ્ત્રીઓને પણ માર્ગદર્શક નીવડ્યા છે ઈસુની પંદરમી સદીમાં ઇટાલીમાં રેનેસાંસ એટલે કે નવજાગરણ શરૂ થયા બાદ આ રેનેસાંસને મહત્તમ ઊંચાઈ પર લઈ જવામાં લિયોનાર્દોનો ખૂબ જ ફાળો છે વિષય લિયોનાર્દો દ વિન્ચી સ્થાપત્ય અને વિજ્ઞાન વક્તા અમિતાભ મળ્યા ત્રેવીસ ઓક્ટોબર બે હજાર એકવીસ શનિવાર સાંજના સાડા પાંચ ગુજરાતી વિશ્વકોષના એકથી વીસ ગ્રંથોને ઓનલાઈન મૂકવામાં આવશે તેનો પ્રારંભ અને વક્તવ્ય શ્રી પુરવિંદ દેસાઈ જીવન જીવવાની અનોખી ફિલસુફી આપતા કાવ્યોનું ગાન ચાલ આજે તો ભરહુલ્લાસે હસીએ પ્રસ્તુતિ અમર ભટ્ટ શ્રી ધીરુબેન પટેલ બાળકિશોર સાહિત્ય કેન્દ્ર વીસ ઓક્ટોબર બે હજાર એકવીસ બુધવાર સાંજના સાડા પાંચ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા કાંકરિયાના બાળકો દ્વારા બારડોલી સત્યાગ્રહના ગીતોની પ્રસ્તુતિ જયકાર બારડોલી આયોજન અને સંકલન પ્રિન્સિપલ અનિલ રાવલ સંગીત કનુભાઈ નાદપરા વિશ્વ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર એકવીસ ગુરુવાર સાંજના પાંચ વિશ્વકોષમાં વિશ્વા દ્વારા થતી બહેનોની પ્રવૃત્તિ અન્વયે નાટક એકોક્તિ વાચિકમ વગેરેની પ્રસ્તુતિ પ્રિન્સિપલ આર એલ સંઘવી અને શ્રીમતી મંજુલા આર સંઘવી જ્ઞાન પ્રસાર વિજ્ઞાન માળા ત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસ શનિવાર સાંજના સાડા પાંચ વિષય સરદાર પટેલ અને રાષ્ટ્રીય સુરક્ષા વક્તવ્ય પ્રવીણ કલહેરી આ પ્રસંગે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટનું જસુભાઈ કવિના સહયોગથી તૈયાર કરેલું ડોક્ટર શાહનું આત્માબળને અજવાળે ઓડિયો પુસ્તકનું વિમોચન શ્રોતા મિત્રો અમારું આ સામયિક વિશ્વ વિહાર એ શ્રાવ્ય સામયિક તરીકે પ્રથમવાર અમે તમારા સમક્ષ મૂક્યું છે તમને કેવું લાગ્યું તમારો પ્રતિભાવ અમને જાણવાનું ચોક્કસ ગમશે વિશ્વકોષના કાર્યક્રમમાં તમે આવો ત્યારે પણ જાણ કરી શકો છો પત્ર લખીને પણ જણાવી શકો છો અથવા તો ઇમેલ દ્વારા પણ તમારો પ્રતિભાવ આપશો તો અમને ગમશે અમારું સરનામું છે ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ રમેશ પાર્કની બાજુમાં બંધુ સમાજ સોસાયટીની સામે વિશ્વકોષ માર્ગ ઉસ્માનપુરા અમદાવાદ થ્રી એટ ઝીરો ઝીરો વન થ્રી અમારું ઈમેઇલ એડ્રેસ છે વિશ્વકોષ એડી વન એટ ધ રેટ